કોઈ ભોજ્યોભાઈ જીતવાનો નથી, લખી રાખો. આપણે નથી માનતા કે હારી જવો જોઈએ એવી ઈચ્છા નથી, પણ જે છે તે કહીએ છીએ. ચૈતર વસાવા સૌથી પહેલું એકમાત્ર પરિબળ હતું જેને ટક્કર આપી શકે ભારતીય જનતા પાર્ટીને. અમારી સરકાર બનવાની છે, આ ભાઈ તો જીતશે, જાઉં લેખિત મેં દે રહા હું. નાજાયશ કે નાલાયક ઓલાદ કરતા તો નિર્વંશ હોવું વધુ સારું છે. તમારો ને મારો દીકરો આપણું પેઢીનું ખતમ કરી નાખે, ધનોત્પન્ન કરે, એના કરતા નિર્વંશ હોય તો કેવાય કરે. અમારે નથી તો ખબર પડી, એક ફાઇટ થોડીક થશે પોરબંદર, એમાં ડખો છે. હા, બનાસકાંઠા ગેનીબેન તો શું છે, એ મીડિયા ફ્રેન્ડલી છે, એટલે એનું જ આવે ને, સામેનું નથી આવતું. એટલે ભાજપ 26 માંથી 26 તો પ્રયાસ કરવાનું છે, સવાલ જ નથી. બે સીટો ઉપર એવી ચર્ચા ચાલી રહી છે કે આ સીટો ઉપર ભાજપને થોડું અઘરું પડશે, એક બનાસકાંઠા અને બીજું ભરૂચ. હોય બનાસકાંઠામાં ગેનીબેન અને ભરૂચમાં ચૈતર વસાવા, કોઈ લાગે છે ભાજપને થોડી મુશ્કેલી પડે? ના, મુશ્કેલી તો નહીં જ પડે. ચૈતર વસાવા સૌથી પહેલું એકમાત્ર પરિબળ હતું જેને ટક્કર આપી શકે ભારતીય જનતા પાર્ટીને. પણ એ કેસમાં પણ શું કર્યું ભારતીય જનતા પાર્ટીએ, સોશિયલ મિકેનિઝમ કહેવાય કે સોશિયલ એન્જિનિયરિંગ જેને કહેવાય, એ કરી લીધું. નારાયણ રાઠવાને લઈ લીધા, મહેશભાઈ વસાવાને લઈ લીધા, બાકીના કેટલાક લોકો હજી ભરતી થયા કરે છે. અને તમે ને હું સમજી નહીં શકતા હોઈએ, અને આપણે એને કે ભરતી મેળો ભરતી મેળો કરીને ભારતીય જનતા પાર્ટીને હવે ઠઠ્ઠા મશ્કરી કરે, પણ કોઈને ખબર નથી કે તમારે મકાનને પાડવું હોય તેના પાયામાં એક કોણી મારો, એક કોહ મારો તો મકાન પડી જાય. આ શું કરે છે, ટોચના લોકો તો લીધા જ છે, મહેશ વસાવાએ આવી ગયા, નારાયણ રાઠવાએ આવી ગયા, ફરણ આવી, એ ઠીક છે, ટોચના લોકો છે. પણ એ કોના આધારે ટીક્યું છે? આ ટોચપણું જે છે, શિખર હંમેશા તલેટીના આધારે ટકેલું હોય. તમે તલેટીમાં કંઈક ખેલ નાખો તો શિખરની ત્રેવડ નથી કંઈ કરી શકે. એટલે આ જે ગ્રામ્ય કક્ષાના તાલુકા કક્ષાના કાર્યકરોનો ભેળવે છે, એ બુદ્ધિપૂર્વકનો દાવ છે. કાલ હવારે એ મન વચન કર્મથી ભળે કે ન ભળે, અત્યારે ટોપી પહેરાવી દીધી, એટલે કમસે કમ હમણાંની ચૂંટણીમાં એ મત તો આપે, એમાંથી 60% લોકો તો આ બાજુ આવે, અને પોતાને પાછું બધાને આગળ આપવામાં આવ્યા હોય કે જો તમે બુથ લેવલના માણસોમાં આટલા મત અહીંયા અપાવી દેશો, મને હાજરી પુરાવી દો, તો અમે તમારા વિશે ભવિષ્યમાં વિચારશું. તો દરેકને કેરિયર બનાવી છે, અને એ જ એંગલથી આ લોકો કહે છે કે અમારે 5 લાખથી વધુ લીડથી જીતવું છે. એટલે ચૈતર વસાવાવાળી બેઠક હતી, પડકારજનક હતી. આજે એ લડશે ખરા, બીજા બધાની કમ્પેરમાં થોડોક સારો દેખાવ કરશે, એમાં ના નહીં. પણ હવે એ જીતવા બચવાની કે હારવાની જે અપેક્ષા એ વાત ખતમ થઈ ગઈ છે. 5-1 લાખ ના આવે પણ, હા એ કઈ વાંધો નહીં, તો મોત ને બધો તો તાવ આવે. 5 લાખ નું કયો, 2 લાખ આવે તો કઈ એમ નહીં કરે, 2 લાખ આવે આ સીટ નથી જોતી, તો એક મત જીતે તો લઈ તો લેવાના જ છે. પણ બોલવામાં કઈ વાંધો નહીં, એક ફાઇટ થોડીક થશે પોરબંદર, એમાં ડખો છે. હા, બનાસકાંઠા ગેનીબેન તો શું છે, એ મીડિયા ફ્રેન્ડલી છે, એટલે એનું જ આવે ને, સામેનું નથી આવતું. એટલે બાકી એવું કંઈ છે નહીં. પણ પોરબંદરમાં, કારણ કે પોરબંદરની આખી ધરાતલ વ્યવસ્થા રાજનીતિની જાણકાર હતા એકમાત્ર સૌથી સારા વિઠ્ઠલભાઈ રાદડિયા. વિઠ્ઠલભાઈ રાદડિયાના દીકરા જયેશભાઈને ટિકિટ જોતી હતી, ન મળી. હવે એ તો નથી મળી, ઠીક છે, પણ કોંગ્રેસમાંથી લલિત વસોઈ, એને આખી રાજનીતિની ખબર છે કે વિઠ્ઠલભાઈ કેવા ચોખ્ઠા ગોઠવતા હતા, કારણ કે વિઠ્ઠલભાઈના પીએ હતા, સમજી લો. એટલે એક તો એને એ ખબર છે, બીજું પોરબંદરમાં એવી એક છાપ તો છે જ કે અહીંયા હંમેશા આયાતી જ લોકો જીત્યા છે, એમાં ના નહીં ભારતીય જનતા પાર્ટીને લાગે વળગે ત્યાં સુધી. પણ હા વામે નહીં એમ, અત્યારે મહેન્દ્રભાઈ મુંજપભાઈ આપણા મનસુખભાઈ માંડવિયા છે, એની ભાવનગરમાં વાત ચાલતી હતી, તો ઠીક છે લેવા પટેલ તરીકે હાલતું, તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ એટલા બધા એ લેવા પટેલ કે પાટીદાર પટેલ ફ્રેન્ડલી પણ નથી રહ્યા કે લોકોને એના ઉપર ઉમળકો, જેમ કે પરસોત્તમ રૂપાલા ઉપર થઈ રહ્યો છે. અહીંયા અહીંયા આયાતી જ છે ને બધું છે, પણ લોકોને એમ લાગે છે કાંઈ વાંધો નહીં, કારણ કે જાયન્ટ પર્સનાલિટીઝ છે, સારું છે, ઓરેટરી સારી છે, વગેરે વગેરે. એવું પાછું ઓમાં નથી, એટલે એને જીતવું પક્ષની મહેરબાનીથી જ જીતવું પડે એમ છે, પોતીકી કોઈ છાપને કારણે નહીં. અને સામે પક્ષે પાછો લડવૈયો ખતરનાક આવ્યો છે, લલિતભાઈ બસોયા, એટલે ત્યાં ફાઇટ થશે એમને, કારણ કે જેતપુર, ભાયાવદર, ગોંડલ આ બધા વિસ્તારો એમાં આવે છે, રાજકોટ. તો એ લોકો એવું વિચારે કે ભાઈ ઠીક છે, હાલો માની લ્યો કે મહેન્દ્રભાઈ આપણે ભાઈ મનસુખભાઈને કદાચ હરાવી પણ દઈએ ઇન કેસ, તો જીતીને આ ભાઈ પણ કરવાના તો વિપક્ષમાં જ છે ને, બીજું તો કાંઈ છે નહીં, તો કોઈ પોતાનો મત વેડફશે નહીં. એટલે પ્રજા, મેં તમને કીધું ને, હવે પ્રજા એટલી હોશિયાર થઈ ગઈ છે કે તમારો મારે તમારી વિચારધારા જાણતી નથી, પરંતુ હું સંભાવના જોઉં કે સરકાર કોની બને એમ છે, તો મારે નથી જાણતું તો ગોળ્યું, પણ ભાઈ તમે સરકારમાં આવશો તો કંઈક કામ થશે, વિપક્ષમાં તો કરવાનું શું. ગુજરાતમાં 26 માંથી 26 કદાચ એટલે જ આવતી હશે કે એટલે જો. અને અત્યારે બનાસકાંઠા અને ભરૂચ બેઠકની વાત કરતા હતા, તો 2 દિવસ પહેલા ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલીએ એવું કીધું છે કે ભાવનગરથી અને ભરૂચથી અમારા બંને સાંસદ છૂટા છે, તો આખા ગુજરાતનો અવાજ બનશે. એ વાતમાં કેટલો તમને દેખાય? એવું તો જો તમે વિપક્ષનું જે આ ગઠબંધન છે એને તમે ગમે એને પૂછો, તો કોઈ એમ નથી કેતું કે અમે એક બેઠક હારશું.
આની પહેલા તો કેજરીવાલ અહીંયા આવ્યા હતા વિધાનસભાની ચૂંટણી વખતે, ત્યારે એણે તો લેખિતમાં આપ્યો હતો કાગળ પત્રકારોની સામે કે અમારી સરકાર બનવાની છે, આ ભાઈ તો જીતશે જાઉં, લેખિતમાં મેં દે રહા હું, એ તો હદ થઈ ગઈ હતી ને લેખિતમાં, અને પછી હું છું આપણે જાણીએ છીએ. એ બધા દાવા છે, ક્યાંય કોઈ ભોજ્યોભાઈ જીતવાનો નથી લખી રાખો. આપણે નથી માનતા કે હારી જવો જોઈએ એવી ઈચ્છા નથી, પણ જે છે તે કહીએ છીએ કે ઉમેશ મકવાણા જે છે એ એના માટે વિધાનસભા ક્ષેત્ર ઠીક છે, કારણ કે સાંસદમાં 7 વિધાનસભા જીતી, હા એક વિધાનસભા, એટલે જ કહું છું કે એ વિધાનસભાના ક્ષેત્ર પૂરતા મર્યાદિત છે એની વાત, બરાબર, લોકસભા જેવડું નહીં, કારણ કે ડેટકો ગમે એટલું પેટ ફૂલાવે ને આખલો ન થઈ જાય, એ ડેટકો જ રહે, એટલે એવું બધું કઈ એને કોઈ ઓળી ગોળ થઈ જાય એમ નથી ને કોઈ જીતાડે એમ નથી. ચૈત્ર વસાવાળી વાત પણ હવે તો એ લોકો માનવા માંડી ગયા છે, હવે આપણે કેટલા ઓછા મતે હારીએ તો આપણી આબરૂ વધે, હવે ત્યાં કાઉન્ટડાઉન ઊંધું થવા માંડી ગયું. એટલે એ દાવો દરેકને કરવાનો અધિકાર છે, એમાં નાની કોઈ જીતે હારે તો આપણે લોકતંત્રમાં તો સારામાં સારો વિપક્ષ હોય વધુ સારું, પરંતુ એ સારો હોય તો હું ઘણી ડિબેટમાં કહું છું કે નાજાયશ કે નારાયક ઓલાદ કરતા તો નિર્વંશ હોવું વધુ સારું છે. તમારો ને મારો દીકરો આપણું પેઢીનું ખતમ કરી નાખે કે ધનોત્પન્ન કરે, એના કરતા નિર્વસ હોય તો કેવાય કરે, અમારે નથી તો ખબર પડી, પણ આ હોય ને હુડ કાઢે એને શું કામનું, એમ આ વિરોધ પક્ષને નબળો અમે પ્રજાએ જ બનાવ્યો, તમે સ્વયં નબળા પડ્યા છો, તમે માલપુવા ખાધા, તમે પેરલેસ પોલિટિક્સ કર્યું, તમે ટેબલની બહાર નીકળ્યા નહીં, તમે શિકાર કરવા અરણાનો જેમ સિંહ ભોયરામાંથી બહાર નીકળે એમ ચૂંટણી ટાણે તમે બહાર નીકળો તો કોણ તમારી વાત શું કામ માને, અને તમારું ટોટલી વાત નેરેટિવ જ છે ટોટલી, તો નરેન્દ્ર મોદીએ જાણે કંઈક સારું કર્યું જ નથી, તો બેવકૂફ છે આ રાષ્ટ્રની પ્રજા કે ત્રીજી ત્રીજી વખત જીતાડે, આ અપમાન નથી, એટલે એ પણ એને ખામી છે, એ લોકો મનોમંથન નથી કરતા કે તમે જે બોલો છો એ લોકો તમને થૂથુ કરે છે કે ભાઈ આવું ન હોય તો ત્રણ વખત કોઈએ જીતડ કોઈ જાદુગર છે, એટલે એ નોનસેન્સ વાળી વાતો છે, એટલે એને કારણે નબળો છે. આવા નબળા લોકો જો વિપક્ષ તરીકે આવે હું તો બેટર છે કે ન આવે. સર રાજ્યમાં વિપક્ષની સ્થિતિ અમુક વિપક્ષના નેતાઓની વાતો ઉપરથી સ્પષ્ટ થઈ જાય, એ લોકો એમ કહે છે અમે 26માંથી 26 નહીં આવવા દઈએ, અમે 5 લાખની લીડ નહીં જીતવા દઈએ, એટલે જ કહું છું ક્યારે કોઈએ એમ કીધું કે આ વખતે અમારી સરકાર બનશે ને 26માંથી 26 અમે જીતશું, 5 લાખની લીડથી નહીં આવવા દઈએ, એટલે તમે આવવા દે હું 5 ને 5.5 એ હું એ જ કહું છું કે એક મનમાં એવો વિચાર પ્રસરી ગયો છે આ લોકોમાં કે આપણે હાર નિશ્ચિત છે કન્ફર્મ. મેં અમુક હવે આપણે તો ઓફિશિયલી નામ ન જાહેર કરીએ, પણ મેં એ લોકોની જ્યારે વાત કરી ત્યારે અહીંયા રાજકોટમાં જે દાવેદાર હતા પછી તેણે દાવો કર્યો કે મારે લડવું, પણ જ્યારે મેં વાત કરી ત્યારે મને કીધું સાહેબ આમાં શું છે, મને ટિકિટનું તો સમજે આપણે જાણીએ એમ, કે તમને ખબર હોય સોશિયલ મીડિયામાં એક બહુ મોટો રમૂજી એક વિચાર આવી રહ્યો છે કે અજાણ્યો ફોન આવે ઉપર તને શક્ય છે કે કોંગ્રેસનો હોઈ શકે ને તમને ધારાસભા મળે, એના જેવી હાલત છે આ. તો જે લોકો દાવેદાર છે ને સક્ષમ છે એ લોકોએ કીધું પણ અમે લડીને કરવાનું શું, 2-5 કરોડ બગાડવું એને કદાચ મારા છોકરાના નામે મૂકી દો તો પેઢી સુધી ખાઈએ નહીં, કારણ કે હાર તો નક્કી છે. અને બીજું આ જીત અત્યારે હું મેદાનમાં હોઉં ત્યાં સુધી અમને ખભે ઉપાડીને બધા કોંગ્રેસવાળા બધા ફરે, પણ મને ખબર છે કે હાર્યા પછી અમારે ત્યાં કાળો કાગડો આવવાનો નથી, પછી બધા એમ તો તમે મૂર્ખ હતા, તમે જીતવા ગયા હતા શું થયું, 2-5 કરોડ ઓછા કર્યા અને પછી પાછું ક્યાંય નહીં, એના કરતાં બેટર રહે. ફરજિયાત કે ધારો કે કોઈ અમને પક્ષ ફરજિયાત કે તો અમે કહેશું કે તમારી જવાબદારી, તમે કહો તો હું પક્ષના કાર્યકર તરીકે લડી દઉં ના નથી પાડતો, પણ ફાઇનાન્શિયલથી માંડીને બધી વ્યવસ્થા તમારે કરવાની અમારે નહીં, આવી સ્થિતિ છે. જગદીશભાઈ મોટાભાગની બેઠકો આપણે ભૂતકાળ જોઈએ એ રીતે હોય છે કે ભાઈ એક બેઠકમાં પાટીદાર વર્ષિસ પાટીદાર હોય છે, પરંતુ બનાસકાંઠા બેઠક એવી છે કે આ ચૌધરી વર્ષિસ ઠાકોર છે, તો એની કોઈ સમીકરણની અસર થશે? જુઓ નરેન્દ્ર મોદીએ એક બુદ્ધિપૂર્વકનું એક્ઝામ્પલ સેટ કરી દીધું છે ગુજરાતમાં નહીં દેશમાં પણ કરવા જઈ રહ્યા છે, અહીંયા તો થઈ ગયું છે. મેં આપને પહેલાં કીધું હતું કે એનું નામ છે વિકાસ, એમાં જ્ઞાતિ ફેક્ટર, પરંપરાગત ફેક્ટર, પરિવારવાદવાળું ફેક્ટર, વર્ગવાળું ફેક્ટર એ બધું કેન્સલ થઈ ગયું. નહીંતર તો તમે જામકરનો નથી માંડીને ધોરાજીમાં તમે રાદડિયા પરિવારને મૂકી જ ન શકો કોઈ કાળે, પણ હવે એવું નથી રહ્યું. આ લોકો ધારે એવો પ્રયોગ કરી શકે એવી એણે વ્યવસ્થા કરી, કારણ કે એના ઓડિયન્સ કોણ છે, નરેન્દ્ર મોદીની સરકારનું ઓડિયન્સ કોણ છે, ડાયરેક્ટ મતદાર, એ મતદાર લેવાન કડવાન કોળી ને ઓબીસી માઇનોરિટી નોટ એટ ઓલ, ભારતનો નાગરિક અને ક્લાસવાઇઝ છે, એક મજૂર છે, એક અમીર છે, એક ગરીબ છે, એક શિક્ષિત છે, એક યુવાન છે, એક ફલાણું છે, એ ટાઈપની એણે કેટેગરી રાખી છે, 4 ખેડૂત મહિલા યુવાન ને ગરીબ. તો હવે ઈ જે ઈ મેં તમને કીધું ઈ જે આખું એન્જિનિયરિંગ છે એમાં તો ક્યાંય કોઈ કાસ્ટ કે ફલાણું કોઈ આવતું જ નથી કે પાટીદાર અમે પાટીદાર, ઠાકોર અમે ઠાકોર, ચૌધરી અમે ચૌધરી, હવે જમાનો ખતમ થઈ ગયો. હવે એક આઈડિયોલોજીને લોકો મત આપે છે અને એ આઈડિયોલોજી એટલે વિચારધારા કે હિન્દુત્વ નહીં, વિકાસ નામની આઈડિયોલોજી, કોનામાં વિઝન છે એ સમાજ જુએ છે,
મતદાર તરીકે કે આ માણસ બોલે છે, ભલે કદાચિત નરેન્દ્ર મોદી બોલતા હોય એમાંથી 50% કામ નહીં થતું હોય, પણ થશે તો આના જ થકી દે. તમે જુઓ, માં નાના છોકરાને મારે ને, એ છોકરું રડીને પાછું છાનું માં જ રાખે, માં પાસે જ જાય. તમે તેડી લો નહીં આવે તમારી પાસે, જેણે માર્યું છે એની પાસે પાછો જશે, કારણ કે એને ખબર છે કે મને છાનું અગર કોઈ રાખી શકે એમ છે તો આ જ માં રાખી શકે એમ છે. આ પ્રજાની એવી હાલત થઈ અત્યારે ગુજરાતની નહીં, દેશભરની, કે બધાને ખ્યાલ આવી ગયો અને આખું જગત ગાંડુ ન હોય. જુઓ, માર્કેટિંગ આપણે કહે છે કે ભાઈ ગોદી મીડિયા, મોદી મીડિયા એમ કહીને આપણને પણ લોકો એમ કહે છે કે તમે અંધભક્ત છુઓ. હું એમ કહું છું કે ઓકે, તમારું બે ઘડી માન લઈએ તો ભારતનું ગોદી મીડિયા, મોદી મીડિયા અંધભક્ત થઈ જાય, આખા વિશ્વમાં ક્યાંય મોદી તો પછી અમસ્ત વિશ્વમાં મહાન હોય તો માની જ લેવું પડે તમારે. સૂર્યને સામે તમારે કંઈ બોલવાનું થતું જ નથી કે સૂર્યને તમારે ન કહે તમે તમારી જાતને ખોટા પ્રકાશો છો. આખું બ્રહ્માંડને પ્રકાશિત કરે છે તો વાત તમારે માનવું જ પડે, તમે ન માનો તો તમારી ભૂલ. એમ જો આખા વિશ્વ ઉપર એનો પ્રભાવ હોય તો એનાથી વિશેષ વાત કહ્યું તો એનાથી મોટું ગૌરવની વાત કહી. ભારતનો એવો એક સપૂત કે જેનો આખા વિશ્વમાં કે બ્રહ્માંડમાં એનો જમાનો હોય તો ધન્ય હો. એટલે એવું નથી, પણ લોકો સમજે છે કે આ માણસમાં એક વિઝન છે, એક પેશન છે, જનૂન છે, આવડત છે, કર્મઠતા છે અને પ્રમાણિકતા છે, બધું જ છે. તો છે તો છે, અને પાછું હજી સુધી કોઈએ એમાં કોઈ દાગ સાબિત નથી. 10 વર્ષ કોઈ નિર્દાગ રહેતો બતાવે, કર્યું હશે એવી આક્ષેપબાજી ન આને. બધા એમ કે આમ છે પૈસા ખાધા, હું કહું ઓકે બધું છે, હાલો તમે બતાવો કે આ 10 રૂપિયા ખાઈ ગયા ભાઈ પાસેથી. તો ન બતાવી શકો તો એ પણ એની આવડત જ ગણો. અત્યારે તો આપણે એને સર્ટિફિકેટ નથી આપતા પ્રમાણિકતાનું, પણ એણે હજી સુધીમાં તમારી પાસે પાવલું ખાધું એવું કોઈ કહી નથી શકતું, તો એ પણ એક જાતની આવડત છે. તો આ દેશમાં આવા આવા જ્યાં આવો દેશ હોય, જ્યાં હજારો જ્ઞાતિઓ છે અને હજારો પ્રદેશ છે, દરેકની અલગ અલગ સંસ્કૃતિ છે અને આખી વિપરીત સંસ્કૃતિ છે પાછી, એમ તેમ છતાં જો એક જૂથ રાખીને જેની શાસન, આપણા ઘરમાં આપણે ઘરે જઈએ ને આપણને રીંગણાનું શાક ભાવે તો બીજાને દુધિયાનું ભાવતું હોય, ઓલાને ખીચડી ભાવે અને ભાત ભાવતું હોય, આવો ડખો ઘરમાં હોય એને બદલે આખા દેશને હાચવીને બેઠો તો એનામાં ત્રેવડચિત નક્કી થઈ ગયું. તો કોઈ માણસ આવો માણસને ગુમાવો કોઈને પાલવે નહીં. દેશની રાજનીતિની વાત કરીએ સાહેબ, સાઉથમાં તમામ જગ્યાએ ભાજપ ઘૂસી ગયું, સાઉથમાં હજી એટલું બધું નથી ઘૂસી શક્યું, પણ જ્યારે સાઉથમાં ઘૂસી જશે ત્યારે શું થશે? અત્યારે પણ એને, અત્યારે જેમ કે અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ, નરેન્દ્ર મોદી દક્ષિણમાં છે, કાર્યક્રમ છે, એને ભાઈને ચંદ્રશેખર બાબુ હરેન ભાઈ બીજા એક કલાકાર છે એની સાથે યુવા ચહેરો છે, હા, એને લઈ લીધા છે. સાઉથમાં એટલા માટે નથી, ત્યાં આખી કલ્ચર જુદું છે. જુઓ, હિન્દુ વિરોધી કલ્ચર હોય ને એવું છે, આમ હિન્દુ છે. તમે જુઓ, વાયનાડમાંથી રાહુલ ગાંધી જ્યારે જીતા, ગાય કાપીને ઉજવણી કરી ત્યાં, પણ આપણે કેક કાપીને કરીએ, એ લેફ્ટિસ્ટ છે એ લોકો. અને એને આપણું આ કલ્ચર તિલા ટપકાવાળું ને આંતે હિન્દુત્વને એને એવું ગમતું. તમે આગળ હા પાડશો કે આપણે ત્યાં એ CPIM કોઈ ઓળખે છે? કોઈ એને મત આપે ખરું? દાતળા પીછાડાવાળા શું છે એ જ ખબર નથી. પહેલાં તો CPIM નું ફૂલ ફોર્મ એ અર્ધા બધાને ખબર નથી. એવી હાલત ત્યાં ભારતીય જનતા પાર્ટીની છે. હવે ભારતીય જનતા પાર્ટી શું કોશિશ કરી રહી છે કે છે બેઝિકલી હિન્દુ, પણ એ ક્રિશ્ચનના ઓરા હેઠળના હિન્દુ છે. એટલે એનામાં આ જે સંસ્કૃતિ આપણી છે, અગરબત્તી દીવાબત્તી કરવાની છે, માનવતાની છે, એ વાત એનામાં છે નહીં. એ હિન્દુ છે, એ બાયકાસ્ટ છે, એ લોજિકલી વાતમાં પૂરું બીજું કાંઈ નંબરે. એટલે એ લોકો હવે કન્વર્ટ કરવા માગે છે, હિન્દુને કન્વર્ટ કરવા માગે છે હિન્દુત્વ તરફ. હિન્દુ તો છે જ, પણ હિન્દુત્વ તરફ એ કન્વર્ટ કરવા માગે છે. એટલે ત્યાં, કારણ કે ત્યાં આપણી ભાષા નથી હાલતી, એટલે તો ત્યાં એને દુભાષિયા રાખવા પડે છે. અને દુભાષિયા દુભાષિયા હોતા, મોદીની ડાયલોગ ડિલિવરીમાં જે ફોર્સ હોય, જે તાકાત હોય, જે લાગણી હોય, જે સ્પંદન હોય, એ ઓલામાં ન હોય. એટલે કોકને નિરસે લાગે, પણ કોશિશ કરે છે. અને ગુજરાત કોમાં રાહુલ ગાંધી જોઈએ તેટલી મહેનત નથી કરતા, કારણ કે તેને ખબર છે કે આમાં અહીંયા આપણું કંઈ થવાનું નથી. ને જો બીજી તરફ ભાજપ સાઉથમાં જરા પણ નથી, તો ત્યાં એ એવું નથી વિચારતું કે અહીંયા આપણું ઉપજવાનું નથી, એના પ્રયાસો સતત ચાલુ. જુઓ, એટલો જ ફેર છે, ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી ગુજરાતમાં અને 10-15 વર્ષથી કેન્દ્રમાં, સરકાર ઉપર તો છે જ. આપણે તો 30-30 વર્ષથી નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી માંડીને દેશના પ્રધાનમંત્રી સુધીના જોયા છે. આટલી ઉંમરમાં હવે, અને બીજું એક હથ્થું શાસન છે, કોઈ બળવો કરે એમ નથી, પૂર્ણ બહુમતીની સરકાર છે, અને એટલું બધું એણે પોતાનો પ્રભાવ વિશ્વભરમાં સ્થાપિત કરી દીધો છે કે હવે એની સામે કોઈ બગાવતનો તો પ્રશ્ન જ પેદા નથી થતો. તેમ તો માલપુવા ખાઈને હુઈ ન જાય, પણ નથી હુઈ જતા. એનું કારણ એ છે કે એને ખબર છે કે ટીપે ટીપે મારે સરોવર ભરવું છે. એણે જ્યારે જ્યારે ભાષણમાં કીધું છે કે હું આગામી 5 વર્ષ, હવેના જે ચૂંટણી 2024માં થવા જઈ રહી છે,
એને કીધું આ 5 વર્ષ માટેની ચૂંટણી છે નહીં, હિન્દુસ્તાનના સાંસ્કૃતિક ઇતિહાસ 1000 વર્ષ સુધી યાદ રાખે એવું મારે કામ કરીને જવું છે. તમે કલ્પના કરો એનું કેવું મોટું વિઝન હશે. સાંસ્કૃતિક વિરાસતની વાત કરી છે, એનો અર્થ પછી વિપક્ષ વાળા એમ કે છે આ બંધારણ બદલાવી નાખશે, આ છેલ્લી ચૂંટણી છે. હવે એ તમે જે માનતો હોય તે, પણ એને એમ ખબર છે કે 700 વર્ષની ગુલામી અંગ્રેજોની આપણી ઉપર રહી અને એના ઉપર 1000 વર્ષ સુધી આપણી મોગલોએ શાસન કર્યું, તો હિન્દુત્વ આટલું મહાન તત્વ છે. આપણે મૂળ તમે જુઓ આ બધા સંસાધનોથી માંડી પ્રાકૃતિકથી માંડીને આજ સુધીમાં આપણી પાસે જે બુદ્ધિ ક્ષમતા જે છે એવું જગતમાં કોઈ પાસે નથી. આજે તમે હું સંદેશ ગુજરાતનું તમે લઈ આવો પંચાંગ, 200 વર્ષ પછી કયા દિવસે ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ છે, કયા દિવસે કેટલામાં પક્ષે કેટલા વાગે કેટલી મિનિટે કેટલા સમયે કેટલી સેકન્ડે એ આજે લખીએ છીએ 200-500 વર્ષનું. તો આપણા ઋષિ મુનિઓ એટલા બુદ્ધિશાળી હતા કે જેની કોઈ સીમા નહીં, પરંતુ એને દબાવી દેવામાં આવ્યા અને આપણે ખોટું ભણ્યા, કારણ કે અંગ્રેજોને શાસન કરવું એટલે એને ક્લાર્ક જોતા હતા, એને મહાન માણસો નતા જોતા, એટલે શિક્ષણ એ બાકાતરા હું કરીને એને પેદા કર્યા. હવે નરેન્દ્ર મોદીની સરકાર જે આપણી હિન્દુવાદી આવી છે એ એમ કરવા માગે છે કે આપણું જે ભાતીગળ સાંસ્કૃતિક વિરાસત હતી એ ભવ્યતમ હતી અને એને ઉજાગર કરીને પછી જે થવું થાય એને ઉજાગર કરીને હું જાઉં અને હવે એ એક્સેપ્ટેબલ બન્યું છે. નવી પેઢી અમારી તો ઠીક નવી પેઢી જનરેશન તમારા જેવા યુવાનો છે એ લોકો પણ હવે માને છે કે ના ખરી વાત આ છે. એટલે એ વાત ઉજાગર કરવામાં ભારતીય જનતા પાર્ટી સફળ થઈ છે અને નરેન્દ્ર મોદીનો એ આયામ છે કે આગામી 5 વર્ષ જે થાય તો એમાં સાંસ્કૃતિ એટલે શું છે કે કોઈને ફરજિયાત કંઠી નહીં પહેરાવી દે, પણ તમારા અભ્યાસક્રમમાં એવી વાતો મૂકવામાં આવે, તમારું ઘડતર જ એ સંસ્કૃતિના આધારે કરવામાં આવે જેને નચિકેતા સંસ્કૃતિ કહેવાય છે. અત્યારે ગુરુકુળો જે જમાનામાં ખતમ થઈ ગયા, ગુરુકુળોનું શિક્ષણ એવું હતું કે તમે એમાં ભણો, બાળક તરીકે જાઓ ને યુવાન તરીકે બહાર આવો તો કેવા થઈને બહાર આવો, એક પૂર્ણ પુરુષોત્તમ થઈને બહાર આવો. તમને બધી જ ખબર હોવા છતાં શું કરવું શું નહીં એ તમને નોલેજ હોય કે આ નથી કર્યા જેવું, આ નથી ખાધા જેવું, આ નથી પીધા જેવું, એ તમને ખબર પડે અને તમે કાંઈ ન કરો, એવો પૂર્ણ નચિકેતા યુવાન. જે સ્વામી વિવેકાનંદ શું કીધું, મને તમે 100 નચિકેતા યુવાન આપો આખી પૃથ્વીને સકલ પલટાવી દઉં. એ નચિકેતા તેથી કાંઈ યુવાનને દુષ્કાળ નહોતો, પણ નચિકેતા એટલે પૂર્ણ પુરુષોત્તમ જેવો કે તમામ વસ્તુની જાણકારી હોવા છતાં સારા નરસાનું જેનામાં ભાન હોય અને સ્વિનય જે માણસ આ વિચાર કરે, માવતરના પગે લાગવું જ જોઈએ, વડીલની અમન્ય રાખવી જોઈએ, આપણે ન ખાધું હોય ન ખવાય, ન પીવાનું હોય ન પીવાય, પછી પરસ્ત્રી માત સમાન છે, એ બધી જે છે નોલેજ અને આપણે આશ્રિત જેટલા લોકો છે, તમે જેને આશ્રિત, તમારે આશ્રિત, તમે કોને આશ્રિત હતા, માવતરના, તમારે આશ્રિત કોણ છે, પતિ પત્ની છોકરા વગેરે, તો એ તમારા જે છે તમારી પહેલી ભૂમિકા છે, તમે એનું પહેલા સારું કરો ભલું કરો પછી સમાજની ફાંકા ફોદારી કરવા જાઓ. એ નચિકેતા એટલે કે સર્વગુણ સંપન્ન. દાદા જગદીશભાઈ મહેતા જે રીતે વાત કરી તેમણે બનાસકાંઠા કે ભરૂચ બેઠક પરથી, તેમને નથી લાગતું દૂર દૂરથી કે ગેનીબેન કે ચેતર વસાવા જીતે એવા સાથે તેમણે તે રીતે વાત કરી કે ભાઈ પીએમ મોદી છે તે વિઝનથી આગળ વધી રહ્યા છે ને એટલા માટે તે જીતી રહ્યા છે.